વિદ્યાર્થી મિત્રો નવસ્કૃતો અને વાસવી વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વાલંબી આપનું સ્વાગત કરું છું. ધોરણ 20 અને વિષય હિન્દી અને લેક્ચર નંબર 22 આપણે પેજ નંબર 18 શીખવાનું છે. તો આપણે દર વખતે ચાર ચાર પેજ એક જ સરખા આવે છે, બરાબર? અ વાળા કયા, આ વાળા કયા, ઈ વાળા, તો આ બધા પેજ એક જ સરખા આવે છે એટલે તમારે સૂચના બરાબર સમજવાની અને કરવાની. જો અહીંયા મેં ચિત્ર દોર્યા નથી પણ ખાતામાં છે લખવાનું છે એવું તમને લખાવું છું. પ્રશ્ન છે, ચિત્ર જુઓ અને અક્ષરનો ઉપયોગ કરીને શબ્દ બનાવો. તો પહેલો છે ચિત્ર પ્યાલો છે, બરાબર? ગ્લાસ છે એટલે હિન્દીમાં શું કહેવાય? ગિલાસો, લખો, બરાબર? પછીનું ચિત્ર પૈડાનું છે એટલે હિન્દીમાં શું કહેવાય? પૈડા એટલે પૈડું, બરાબર? લખી નાખો એક એક ખાના મેં. પછી છે ખેડૂત, જો ખેતરમાં ઉભો છે એને હિન્દીમાં શું કહેવાય? ખેડૂતને કિસાન. તો ચાલો લખો એમાં કિસાન. પછી છે ખટિયા, ખટિયા એટલે ખાટલો, તો એમાં લખો ક ટી યા. હવે એના પછીનું છે હિરણ, તો એને હરણને હિન્દીમાં કહેવાય હિરણ, તો હિરણ લખો. પછી છે વાટકો, એને હિન્દીમાં કહેવાશે ડલિયા. ચાલો લખો ડલિયા. એના પછીનું છે સિતાર, સંગીત વગાડવાનું સાધન છે એને સિતાર, ગુજરાતીમાં પણ સિતાર કહેવાય અને હિન્દીમાં પણ સિતાર કહેવાય. પછી છે ટપાલી, તો એને કહેશું ડાકિયા. ચાલો લખો ડાકી, એક ખાના એક શબ્દ. અને પછી છે ટપાલ, તો એને કહેવાય ટિકિટ. ટિકિટ નું ચિત્ર આવ્યું છે ને, જે લગાવવાની હોય તે, બરાબર? એવી રીતે અહીંયા પાંચ છે, અહીંયા ચાર છે, તો તમારે પણ તમારી પુસ્તકમાં આ રાખવાનું છે, બરાબર? અને હવે એના પછીનું ચિત્ર ઓળખી ખાના પૂરા કરો. તો ચલો ચિત્ર ઓળખો અને ખાના પૂરા કરો. તો જો વચ્ચે એક શબ્દ આપ્યો છે, જે ઉપર શબ્દ આપ્યો છે એ કરવાનું છે. ચિત્ર મેં અહીંયા દોર્યા નથી, બરાબર? તો ચિત્રની જગ્યાએ હું તમને સીધું નામ જ લખાવીશ. જો અહીંયા કી આપ્યું છે, અહીંયા ચિત્ર છે ડાકિયા, તો અહીંયા શું બનશે? ડા ડા કી યા, બરાબર? પછી જો અહીંયા બાજુમાં કિશાનનું ચિત્ર આપ્યું છે, કી આપણને કરેલું છે, તો અહીંયા શું લખીશું? કિશાન. આવી રીતે આ કોષ્ટક પૂરું. હવે એના બાજુમાં જો અહીંયા પૈડું આપેલું છે, તો અહીંયા શું લખાય? કિયા. અને પછી અહીંયા ખાટલો આપ્યો છે, તો અહીંયા શું લખાય? કિયા, બરાબર? પછી ગ્લાસ ચિત્ર છે ઉપર, તો અહીંયા લખીશું ગિલાસ. ગિલાસ એટલે પ્યાલો. પછી છે નદીનું ચિત્ર છે, તો સરિતા, સરિતા એટલે નદી. એના પછી છે સૂરજની કિરણો બતાવી છે, જુઓ તો ઉપર લખીશું કિરણ. અને પછી છે હરણ, એને કહેવાય હિરણ. એના પછી છે પોસ્ટકાર્ડ, તો એને કહેવાય ડાક. અને એના પછી છે ટિકિટ, તો એને કહેશું ટિકિટ હિન્દીમાં પણ. પછી છે શિયાળ અને સિતાર, તો પેલું અહીંયા શિયાળ આપ્યું છે, મેં સિતાર આપ્યું છે, સિતાર હું લખીશું અને શિયાળ આડું લખીશું, શિયાળ અને સિતાર. ચલો અહીંયા પેજ નંબર 18 આપણું પૂરું થયું. તમારી સ્વામા પણ પૂરું હોવું જોઈએ અને તમારે હિન્દીનો મહાવરો લખવાનો રાખવાનો છે. અસ્તુ.